समग्र गुजरात में कोरोना काल ना खूब लांबा समय बाद फरियादती स्कूलों शुरू थई गई छे। तरह बनासकांठा ना वडगाम में पण शिक्षण मंत्री ना आदेश अनुसार स्कूलों फरी शुरू करवामां आवी छे। રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહીને જ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા હતા, ત્યારે આજથી એટલે કે 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજો શરૂ થઈ ગઈ છે। શાળામાં વિદ્યાર્થીઓ આવવાના કારણે ઉત્સાહનો માહોલ છવાયો હતો। શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી। મહત્વનું છે કે રાજ્યમાં શાળા ગત માર્ચ મહિનાની 16 તારીખથી બંધ છે। વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશતાની સાથે સેનેટાઇઝરથી હાથ ધોવડાઈને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજે 301 દિવસ પછી જે સ્કૂલો ચાલુ કરી છે તેને અમને બહુ આનંદ થયો છે। ઓનલાઈન ક્લાસમાં અમને બહુ જ ડિફિકલ્ટ લાગતું હતું અને હવે પ્રત્યક્ષ ગુરુજીઓ જોડે અમે સારી રીતે ભણી રહ્યા છીએ અને આ સંસ્થાના પ્રમુખશ્રી જે એમ જાડેજાએ સાહેબે જે અમારા પાછળ મહેનત કરી છે તેમને ખૂબ આભાર। સરકારે 301 દિવસ પછી જે ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે તે મને અને મારા ક્લાસમેટને ખૂબ જ ગમ્યો છે। ઓનલાઈન ક્લાસમાં જે અમારા ડાઉટ્સ રહી જતા હતા તે હવે પરફેક્ટલી લાઈવ ક્લાસમાં કમ્પ્લીટલી દૂર થઈ જશે, જેથી મને અને મારા ક્લાસમેટને આ નિર્ણય પ્રત્યે ખૂબ જ આનંદ થાય છે। કોરોનાના ખતરા વચ્ચે દેશના અમુક ખૂણાઓમાં સ્કૂલ ખોલી દેવામાં આવી હતી। બાળકો ક્લાસરૂમમાં જતા નજરે પડ્યા હતા। શાળાઓ ખુલવાની સાથે શિક્ષકો ઓનલાઈનની જગ્યાએ બ્લેક બોર્ડ અને વ્હાઇટ બોર્ડ પર ભણાવતા નજરે પડ્યા હતા। કોરોનાના નેગેટિવ માહોલ વચ્ચે આ દ્રશ્યો પોઝિટિવ જોવા મળ્યા છે। પોતે ડોક્ટર છું, એમડી ગાયનેકોલોજિસ્ટ છું, ગાંધીનગર રહું છું અને આ સંસ્થા મેં 2014 ચાલુ કરી છે અને આવી મહામારીના લીધે, કોરોનાની મહામારીને લીધે સરકારશ્રીએ સ્કૂલો ચાલુ કરવાનું, 10મું અને 12મું એમ બંને ધોરણ ચાલુ કરવાનો જે નિર્ણય લીધો છે તે ખૂબ જ પ્રશંસનીય છે। ઓનલાઈન શિક્ષણના લીધે બાળકોનું મૂંઝવણ હતી, વાલીઓનું મૂંઝવણ હતી અને અમારા સ્ટાફગણના પણ મૂંઝવણ હતી। મહિનાઓથી સૂના પડેલા સ્કૂલ પરિસરમાં આખરે રોનક દેખાઈ જ ગઈ। ચહેરા પર માસ્ક, હાથમાં ગ્લવ્સ, સ્કૂલમાં પ્રવેશતા પહેલા હેન્ડ સેનિટાઈઝર તથા થર્મલ સ્કિનિંગ, શાળામાં પ્રવેશતા વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને પ્રવેશ આપી વિદ્યાર્થીઓના અભ્યાસનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। આજે સરકારે જે નિર્ણય કર્યો છે પ્રમાણે અમે સ્કૂલનું ઓપનિંગ કરેલ છે। તમામ SOP વિદ્યાર્થી લેવલે, સ્કૂલ લેવલે જે કરવાનું છે અમે એનું પાલન કરીએ છીએ અને સંસ્થાના પ્રમુખ ડૉક્ટર જે એમ જાડેજા સાહેબે ખૂબ જ વ્યવસ્થા કરેલ છે। સ્કૂલમાં તમામ SOPનું અમે પાલન કરીએ છીએ અને જે સરકારનું જે નિર્ણય છે એને આવકારીએ છીએ। અનલોકની પ્રક્રિયાના અમલ બાદ આજથી શાળાઓ શરૂ કરવામાં આવી છે। શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા જાણવા મળ્યું હતું કે એક વર્ગમાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનો પૂરો અમલ કરવામાં આવશે, માસ્ક ફરજિયાત પહેરાવવામાં આવશે અને તેમને એ પણ જાણ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ પોતાનું જે ટિફિન ખાશે અને બીજા સાથે આપલે નહીં કરે અને બહારના ખાવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। સરકારે જે આ નિર્ણય લીધો છે સ્કૂલ ચાલુ કરવાનો એ ખૂબ જ આવકાર્યદાયક છે અને એ રીતે અમારા પ્રમુખશ્રી જે એમ જાડેજા સાહેબે 2 દિવસ પહેલાં જ અમારી સ્કૂલને પૂરી તરહથી સેનેટાઇઝ કરાવી દીધી છે અને જે વિદ્યાર્થીઓને છે તે બેન્ચીસ પર એક વિદ્યાર્થી રહી શકે અને આજે પણ વિદ્યાર્થીઓ આવ્યા તો એમને ગંધથી માપી અને સેનેટાઇઝ કરાવીને જ સ્કૂલનો અંદર જવા દીધા છે। દીપક પુરબિયા સાથે રાજુ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વડગામ।